नमस्कार, गुड मॉर्निंग। धोरण 11 जीव विज्ञान में तमारुं स्वागत छे। आपणे उत्सर्ग एकम भणवानुं छे। मैं काले तमने मूत्रपिंडनी आकृति अने एनी थियरी समझावी दीधी। मूत्रपिंड छे एमां लगभग 1 मिलियन एटले के 10 लाख उत्सर्ग एकम आवेला छे। आ उत्सर्ग एकम ने इलेक्ट्रॉनिक माइक्रोस्कोप में जोईए तो केवा देखाय छे एनी आपणे आकृति दोरवानी छे अने पछी एना विशे समझवानुं छे। जरा कटपटू छे एटले मारी साथे साथे दोरजो, बराबर छे? મારી સાથે સાથે દોરજો, એટલે એવું બધું અઘરું પણ નથી, એટલે ચિંતા કોઈ કરતા નહીં। ઉત્સર્ગ એકમ છે, બરાબર છે, એ માથામાં સ્ત્રીઓ જે માથામાં નાખવાની પિન છે એવો આકાર તમને જોવા મળે છે, બરાબર છે। એનો બહારનો ભાગ છે, આ ઉપરનો ભાગ એ બાહ્યક પ્રદેશમાં હોય, આ પ્રદેશ છે એ મજ્જક પ્રદેશમાં હોય છે, બરાબર। આ રીતના એ ખૂંચેલો હોય છે। આકૃતિ મારી સાથે સાથે નિરાતે દોરજો એટલે વાંધો નહીં આવે, બરાબર। હેલી છે, બહુ અઘરી પણ નથી। આકૃતિ આપણે દોરી રહ્યા છીએ ઉત્સર્ગ એકમની। ઉત્સર્ગ એકમ કેવો હોય છે તો કે તમે જોઈ શકો છો, માથામાં નાખવાની પિન જેવો હોય છે। સ્ત્રીઓ જે પિન માથામાં નાખે છે એવો એનો આકાર જોવા મળે છે। આવા વિચાર કરો, 10 લાખ ઉત્સર્ગ એકમ એક કિડનીમાં આવેલા હોય છે, 1 મિલિયન જેટલા, બરાબર છે। હવે આનો બીજો પ્રદેશ હું દોરું છું અહીંયા,
મારી સાથે સાથે આકૃતિ દોરવી કે જેથી કરીને આકૃતિ સહેલી છે એવું કોઈ અઘરી આકૃતિ નથી. આ રીતના આ જે ગ્રીન કલરની લાઇનિંગ મેં દર્શાવેલી છે એ રુધિર વાહિનીઓ છે. એમાં રુધિર છે એ ફરતું હોય છે અને મૂત્ર જ્યારે રુધિર આમાંથી પસાર થતું હોય ત્યારે ઉત્સર્ગ પદાર્થો છે એ આ સફેદ લાઇનિંગમાં આવી જાય છે, બરાબર. ત્યાંથી બધા ભેગા થઈ અને અહીંયા મૂત્ર બની જાય છે અને રુધિર છે પાછું ફરીને અહીંથી આમ નીકળી જાય છે, સમજાડું. રુધિર આમાંથી આમ પસાર થતું હોય, બરાબર, અને ત્યારે ઉત્સર્ગ પદાર્થ છે એમાં કન્વર્ટ થઈ જાય છે, સમજાણો. કહેવાનો મતલબ પેલા હું નામ નિર્દેશન કરતો એટલે તમને સમજાય. અંતરવાહી ધમનિકા, બરોબર છે. પછી આ રુધિર કેશિકા ગુચ્છ છે. અંદર જે ગ્રીન કલરનું છે એ છે, બરાબર. એની ઉપર આવેલું છે એને કહેવાય બાઉમેન ની કોથળી. શું કહેવામાં આવે છે ને, બાઉમેન ની કોથળી. પ્યાલા જેવો ભાગ હોય છે, જો આવો છે, બરાબર. અહીંથી આમ જોડાયેલો પ્યાલા જેવો ભાગ છે, બાઉમેન ની કોથળી કહેવામાં આવે છે એને, બરાબર છે. અહીંયા જે છે એને બહિર્વાહી ધમનિકા કહે છે. બહિર્વાહી ધમનિકા છે આ. આ બાજુ છે એ અંતરવાહી. અંતરવાહી એટલે અંદરની બાજુએ જાય. બહિર્વાહી એટલે બહારની બાજુએ જે ધમની નીકળે છે એની આપણે વાત કરીએ છીએ. એક અંતરવાહી ધમની છે અને એક બહિર્વાહી ધમની છે. ક્યાં ગોઠવાયેલી હોય છે? રુધિર કેશિકા ગુચ્છ સ્વરૂપે બાઉમેનની કોથળીમાં. આ બધી રચના ક્યાં આવેલી છે? મૂત્રપિંડ એટલે કે કિડનીમાં. કાર્ય શું કરે છે? રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થને અલગ કરી અને મૂત્ર બનાવવાનું કાર્ય કરે છે, બરાબર છે. તંદુરસ્ત માણસ એક દિવસમાં 1 લિટરથી 1.5 લિટર મૂત્ર બનાવે છે અને સમયાંતરે જ્યારે મૂત્રાશય ભરાઈ જાય છે, બરાબર, મગજના આદેશ અનુસાર એનો ત્યાગ થાય છે, બરાબર. આ રીતના એની રચના હોય છે. અહીંયા જે ભાગ આપણે દર્શાવશું એ હેન્ડલેનો ભાગ છે, બરાબર છે. આ બાજુ હું તમને દર્શાવી દઉં હેન્ડલેનો પાસ, એનો અવરોહી ભાગ છે. માં દર્શાવું છું અહીંયા આ બાજુ. હેન્ડલેનો પાસ પણ કયો ભાગ છે? એનો આરોહી ભાગ છે.
આ ભાગ બરાબર, આ બાજુ છે એ અવરોહી ભાગ છે, આ બાજુ દર્શાવેલો છે એ કયો ભાગ છે? આરોહી ભાગ છે. નીચે જે ગુચડામાં ગ્રીન કલરનું દેખાય છે, અહીંયા ગુચડું વળી ગયું છે, એને વાસારેક્ટા કહેવામાં આવે છે. આને શું કહેવાય છે? વાસારેક્ટા. આનો બીજો ભાગ તમને ક્યારેક જોવા મળશે આગળ ભણશો ત્યારે. વાસારેક્ટા પ્રદેશ બરોબર છે, ગુચડામય હોય છે. આ સફેદ લાઇનિંગ જે હેન્ડલેના પાસનો આરોહી ને અવરોહી ભાગ છે એની ઉપર ગુચડાયેલું હોય છે, ગોઠવાયેલું હોય છે બરોબર છે. અહીંયા જે પ્રદેશ આવેલો છે એને કહેવામાં આવે છે દૂરસ્થ નલિકામય પ્રદેશ અથવા દૂરસ્થ ગુંચળામય નલિકા. બે દર્શાવી દઉં તમને એટલે સમજાઈ જાય. અહીંયા જે છે એ નિકટવર્તી છે, નિકટવર્તી ગુંચળામય નલિકા. કેનું કહું છું? આનું કહું છું બરાબર. આ નિકટવર્તી છે, જ્યારે આ જે છે એ દૂરસ્થ છે. દૂરસ્થ ગુંચળામય નલિકા, દૂરસ્થ ગુંચળામય નલિકા અને નિકટવર્તી ગુંચળામય નલિકા બરાબર છે. અહીંયા જે છે એને સંગ્રહણ નલિકા કહેવાય છે, સંગ્રહણ નલિકા. આ સંયુક્ત સંપૂર્ણપણે એક ઉત્સર્ગ એકમની રચના આપણે અહીંયા દર્શાવેલી છે. આવા ઉત્સર્ગ એકમ એક કિડનીમાં એક મૂત્રપિંડમાં આશરે કેટલા આવેલા છે? 10 લાખ, 1 મિલિયન. બંને કિડનીમાં કેટલા હોય? 20 લાખ. કાર્ય શું કરે? આખી લાઈફ, આખી જિંદગી મૂત્ર બનાવવાનું બરાબર છે. શરીરમાં જે કચરો ક્ષાર ઉત્પન્ન થાય એને રુધિરમાંથી ખેંચી લે અને એક પ્રવાહીમાં ઠાલવે, એ પ્રવાહીને આપણે કહીએ છીએ મૂત્ર. હવે ક્યારેક આ ઉત્સર્ગ એકમો છે એ બરાબર એક્યુરેટ કામ કરી શકતા નથી, એટલે કે ક્ષારને દૂર કરી શકતા નથી, અને એ ક્ષાર છે એ શરીરમાં જમા થાય છે, જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ પથરી થવી બરાબર. એ પથરી ક્ષાર ધીરે ધીરે શરીરના કિડનીમાં જમા થાય છે, જેને આપણે પથરી સ્ટોન કહેવાય છે. સ્ટોન જેવી હોય છે, બહુ ઘનત્વ એનું વધારે હોય છે બરાબર. એક ઉત્સર્ગ એકમની આકૃતિ મેં અહીંયા સવિસ્તાર દર્શાવેલી છે. ઉત્સર્ગ એકમ ક્યાં આવેલો છે બરાબર છે? આટલો પ્રદેશ, આની ઉપરનો પ્રદેશ છે એ બાહ્યક પ્રદેશ છે અને નીચેનો પ્રદેશ છે એ મજ્જક પ્રદેશમાં ખૂંચેલો હોય છે. એટલે તમે મજ્જક પ્રદેશમાં પિન જેવી રીતના ખૂંચાલેલી હોય એવી રીતના આ પ્રદેશ છે એ ખૂંચેલો હોય છે બરાબર. આ બહારનો ભાગ છે એ બાહ્યક પ્રદેશમાં તમને જોવા મળશે બરાબર. મૂત્રપિંડના બે ભાગ હતા, કિડનીના બે ભાગ હતા, બાહ્યક પ્રદેશ અને મજ્જક પ્રદેશ. અહીંયા ઉત્સર્ગ એકમની મેં આકૃતિ દર્શાવેલી છે, એની થિયરિકલ હું તમને કાલે લખાવી દઈશ બરાબર છે. આજે નિરાતે આની પ્રેક્ટિસ કરજો, ઇઝી આકૃતિ છે બરાબર છે. આજે ફક્ત આકૃતિ જ, ડાયાગ્રામ જ હોમવર્કમાં આપું છું.